એક્ઝામ આપણી બરાબર, કોઈ આપણે ફાઇનલ એક્ઝામ લીધેલી નથી. જેટલી એક્ઝામ લેવાની છે એ લેવાય છે, પ્લસ એકમ કસોટી જે આપણે આવી હતી તમને પેપર મોકલતા હતા, તમે પેપર લખતા હતા બરાબર. અને આ વર્ષે જે 12મા ધોરણનું રિઝલ્ટ બન્યું છે, તો એ રિઝલ્ટની અંદર પણ આ એકમ કસોટી જે છે એને ધ્યાનમાં લીધી છે. હવે બોર્ડ અત્યારે એવું વિચારે છે કે ગયા વર્ષે ધારો કે તમે 11મા ધોરણમાં હતા, તો 11મા ધોરણની અંદર તમે આખા વર્ષ દરમિયાન કોરોનાના લીધે વિદ્યાર્થીને કેટલો લોસ ગયો છે બરાબર, એનું ચેક કરવા માંગે છે. એટલે એને નામ આપ્યું છે એ લોકો નિદાન કસોટી. હું અહીંથી તમને એક પરિપત્ર બતાવું છું, જો આ પરિપત્ર બધાને દેખાય છે બરાબર. પરિપત્ર 1 તારીખ નો છે, 7/1 સાતમા મહિના પહેલી તારીખ, હમણાં 2 દિવસ પહેલાનો પરિપત્ર છે. પરિપત્રમાં એવું કહે છે ભાઈ 9, 10 અને 12 ની નિદાન કસોટીના આયોજન અંગે. એટલે અત્યારે જે લોકો 9મા ધોરણમાં આવ્યા છે, 10મામાં આવ્યા છે અને 12મામાં આવ્યા છે, જે જતા રહ્યા છે એને નથી વાત આ, જે લોકો અત્યારે 12મામાં આવ્યા છે એના માટેની આ ચર્ચા છે બરાબર. હવે એમની અંદર એને લખ્યું છે જો કે ભાઈ જય ભારત સર જણાવવાનું કે ભાઈ ઉપરોક્ત વિશે અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે COVID-19 ની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં સાતત્ય જળવાઈ રહે તે માટે સરકાર શ્રીના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગ એના વિવિધ પ્રયાસો એને હાથ ધરેલા. 2020-21 માટે સરકાર શ્રી દ્વારા તાજેતરમાં 9 થી 11માં માસ પ્રમોશન અને ધોરણ 12 ની પરીક્ષા શું કરી એને રદ કરી, મૂલ્યાંકન પ્રવિધિ અનુસાર પૂર્ણાંકન નિયત કરેલું છે. એટલે હમણાં જે રિઝલ્ટ બનાવ્યું ને અમે આખું 12મા ધોરણનું, એમની ચર્ચા કરી છે. હવે આવા સંજોગોમાં આગામી ધોરણના વિષયવસ્તુ પ્રવેશ લેતા પહેલા તેના પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટે નિદાન કસોટીનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા નક્કી થયું છે. આપણું ભણવાનું શરૂઆત ક્યારથી થઈ ગયું? 1 તારીખ 1/6 થી. બોર્ડ દ્વારા રિઝલ્ટ હમણાં ડિક્લેર, 10મા બીજું ક્યારે ડિક્લેર થયું? હમણાં. એટલે બોર્ડના ચોપડે કાયદેસરનું સત્ર જે છે એ હમણાં શરૂ થયું છે 1 તારીખ આજ બરાબર. આપણે તો 10-10% સિલેબસ એ ભણી ગયા છીએ, લગભગ બધા ઓલમોસ્ટ 1-1 ચેપ્ટર, કોઈમાં 2-2 ચેપ્ટર પણ ચાલી ગયા છે. પણ બોર્ડ એના નિયમ પ્રમાણે ચાલે છે. એટલે એણે એવું કીધું છે કે નવા ધોરણનો અભ્યાસ તમે શરૂ કરો છો એ પહેલા ગયા ધોરણની અંદર કેટલો લોસ થયો છે એ જાણવા માટે એને શું કર્યું, એક કસોટી બનાવી. અને લખ્યું છે કે આ નિદાન કસોટી માત્ર ને માત્ર પ્રવર્તમાન એટલે કે હાલના સમયના અધ્યાપન એનું સ્તર બરાબર એને જાણવું છે, કેટલું તમે શીખ્યા છો, કેટલું શીખવાના છો એને જાણવા માટે એના જેના પરિણામના આધારે લર્નિંગ લોસ વિશેની માહિતી એને મળશે. આથી વિદ્યાર્થી કોઈ ભ્રામક ભય રહીત નિશ્ચિત રીતે તંદુરસ્ત માનસિકતા સાથે કસોટી આપે તે ઈચ્છનીય છે. મતલબ કસોટી છે ને એ ફરજિયાત છે, દરેક વિદ્યાર્થીએ પરીક્ષા આપવી એ ફરજિયાત છે બરાબર. ચાલો, નિદાન કસોટી બાદ ઉપરોક્ત સંદર્ભ ઠરાવ અન્વયે સમયાંતરે, જો લખ્યું છે ને સમયાંતરે વિવિધ વિષયોની એકમ કસોટી પણ યોજવામાં આવશે. ગયા વર્ષે એકમ કસોટી લીધી હતી, મેં તમને હમણાં જ કીધું રિઝલ્ટ પણ એના આધારે બન્યું હતું. પણ ગયા વર્ષે કેવું હતું, વિદ્યાર્થીઓ ધ્યાન જ ન ગયા, એને એમ થયું કામ નહીં થાય ને તેમ નહીં થાય, તો ખોટું ખોટું લે છે, આવું કરે છે, તેવું કરે છે બરાબર. એટલે આ વખતે જો એકમ કસોટી લેવાય તો સંપૂર્ણપણે નિષ્ઠા સાથે અને તૈયારી સાથે પરીક્ષાઓ આપવાની. પછી એવું ના થાય બોર્ડ એન્ડ ટાઈમ એમ કે ભાઈ એકમ કસોટીના માર્ક્સ ગણો, અહીંયા અમે કસોટીના માર્ક્સ ભેગા કરવા દઈએ તો 25માંથી 3 હોય, 25માંથી 4 હોય તો તમને લોસ છે, મને કોઈ લોસ છે નહીં. ઓકે, એટલે એ બાબતનું થોડુંક ધ્યાનમાં લેવાનું. હવે જો કસોટી ક્યારે શરૂ થશે એની વાત છે, અહીંયા 7 તારીખથી એ તો આપણે કઈ કામનું નથી, 7-8 એ બે કઈ કામનું નથી, આપણે કામ છે અહીંયા 10 થી 12. એક જ મહિનો શરૂ રાખજો.
એમાં જોવો તમે, અહીંયા લખ્યું છે 10-12 જુલાઈ 2021 વિદ્યાર્થીઓ કસોટી આપશે જેમાં રોજનું એક પેપર લખશે. બરાબર, પેપર તમને અહીંથી આપવામાં આવશે. જેમ ગયા વખત એકમ કસોટીમાં આપવામાં આવતા હતા એમ પેપર પણ તમને આ વખતે આપવામાં આવશે. રેડી? 13-14 જુલાઈ વિદ્યાર્થી પાસેથી લખેલી ઉત્તર વહી પરત મેળવવાની છે. બરાબર, 12 તારીખ 10-11 તમારી એક્ઝામ છે. 13 અને 14 આ બે દિવસ તમને જયારે કહેવામાં આવે ત્યારે તમારી સ્કૂલ પર આવી અને પુરવણીઓ આપી જવાનું થશે. 30 જુલાઈ 2021 સુધીમાં તમામ વિદ્યાર્થીનું વિષયવાર પરિણામ તૈયાર થશે. અને ઓગસ્ટ ની અંદર પહેલું સપ્તાહ કે જેમની અંદર પ્રથમ સપ્તાહમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે ગાંધીનગર ખાતે માર્ક્સ અપલોડ કરવાના છે, તો ધ્યાનથી સાંભળજો. અને જે તમારા ફ્રેન્ડ સર્કલમાં છે કે જે લોકોને વારંવાર સૂચના આપવા છતાંય લેક્ચરમાં જોઈન નથી થતા, ખાસ કરીને સરસ્વતી વિદ્યાલય વાળા, પરમહંસના તો લગભગ ઓલમોસ્ટ બધા આવે છે. બરાબર, પણ ખાસ કરીને સરસ્વતી વિદ્યાલય વાળા જે છે, જે તમારા કોન્ટેક્ટમાં છે એને જાણ કરી દેજો. પછી એબસન્ટ રહેશે તો પેલામાં એબસન્ટ જશે. ઓકે, એટલે પહેલા સપ્તાહ, ઓગસ્ટના પહેલા સપ્તાહની અંદર તમારા માર્ક્સ અપલોડ કરવાના છે અને જેની સૂચના જે છે એ અલગથી તમને એ તો અમને સ્કૂલને આપવામાં આવશે. બરાબર, ચાલો હવે આ બીજા પેલા બીજા પેજમાં તમારું કઈ કામ છે નહીં. બીજા પેજમાં અમારા માટે લખેલું છે બધું. અહીંયા ત્રીજું પેજ છે, ધોરણ વાઇઝ કયા કયા વિષયની નિદાન કસોટી લેવાનું છે. તો આપણે ધોરણ 12 માં છીએ અત્યારે, તો આપણા માટે કઈ છે વિજ્ઞાન પ્રવાહ માટે? ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ગણિત અથવા જીવ વિજ્ઞાન, મતલબ 3-3 આપણા મેઇન સબ્જેક્ટની કસોટી છે. બરાબર, એમાં શું પૂછાશે? તો કે ધોરણ 11 ની અંદર આપણો જે અભ્યાસક્રમ હતો ને એ અભ્યાસક્રમ એના મુજબનો પ્રશ્નપત્ર હશે. એ પ્રશ્નપત્ર શું આવશે, અંદર શું આવશે કે કયું હશે એ અમને કોઈ ખબર નથી. બોર્ડ આપશે પણ એમાં સિલેબસ કયો હશે જે તમે ધોરણ 11 ની અંદર ભણ્યા છો એ. ઓકે, અને લખ્યું છે ઉપરોક્ત અભ્યાસક્રમમાં આગળના ધોરણના તેવા પ્રકરણ અથવા મુદ્દાનો સમાવેશ કર્યો છે કે જે ચાલુ ધોરણમાં પાઠ્યક્રમમાં આપણને કામ આવે. બરાબર, 12મા ધોરણમાં જે ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ હશે એ ચેપ્ટર એનો કોઈ 11મા ધોરણની પરીક્ષામાં લેશે. બરાબર, એટલે આ ખાસ આપણે ધ્યાનમાં લેવાનું. આટલું ક્લિયર થયું બધાને? પરીક્ષા કેટલી તારીખે લેવા છે? 10-12. બરાબર, 10-11 અને 12 રોજ એક એક પેપર આવશે. અને બે દિવસ 13 અને 14 તારીખ તમે જે પેપર આપો છો એ પેપર પુરવણીની અંદર લખીને આપવાનું છે. લખ્યું છે સ્પષ્ટ અહીંયા ઉત્તર વહી એટલે કે પુરવણી, કાગળે આમ લખી નથી રાખવાનું, કમ્પલસરી પુરવણીમાં લખવાનું છે કારણ કે એ પુરવણી અમારે સાચવવાની થશે. બરાબર, આ બીજા આજે બીજો આ છે ને પેજ, આ પેજમાં એવું બધું લખેલું છે કે ભાઈ પુરવણી તમારે સાચવવાની છે, જયારે બોર્ડ માંગે ત્યારે પુરવણી તમારે આપવાની છે. રેડી? એટલે 10-12 તમારી એકમ કસોટી, સોરી એકમ કસોટી નહીં પણ નિદાન કસોટી, 13 અને 14 તમારે પેપર સબમિટ કરાવવાના થશે અને પછી અમે લોકો રિઝલ્ટ બનાવશું એના પરથી અને બોર્ડની અંદર તમારા માર્ક્સ અપલોડ થશે. એટલે એનો મતલબ એ ફાઇનલ છે કે પરીક્ષા આપવી ફરજિયાત છે. જો પરીક્ષામાં એબસન્ટ તો યાદ રાખજો ઇન ફ્યુચર તમારું 12th નું રિઝલ્ટ બને અને એ 12th ના રિઝલ્ટની અંદર પણ આ લોકો આને ધ્યાનમાં લે તે ચાલે. એટલે આ ધ્યાનમાં લેજો અને આ પૂરું થશે ને નિદાન કસોટી, એટલે અમુક સમય થશે પછી એને કીધું છે જો અમુક સમય બાદ એકમ કસોટીનું પાછું શું કરશે એ આયોજન કરશે. લખ્યું છે મારું કર્સર જ્યાં ફરે છે ને ત્યાં લખ્યું છે જો એને કે સમયાંતરે વિવિધ વિષયોની એકમ કસોટી યોજવામાં આવશે. એટલે ગયા વખતે વિદ્યાર્થીઓ બહુ ગાફલે કરી કોઈ ધ્યાન જ ન આપ્યું હતું, કઈ કર્યું જ નહોતું,
બરાબર, પણ એ વસ્તુ આ વખતે ન થાય એનું ધ્યાનમાં રાખજો, એટલે હું પહેલાથી અત્યારથી તમને સજાગ કરી દઉં છું. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કહો, નહીતર આપણે આપણું ભણવાનું શરૂ કરીએ. છે કોઈને કઈ સર? હા બોલો. કેટલા માર્ક્સ નું પેપર હશે? હવે કેટલા માર્ક્સ નું છે, કઈ રીતનું છે, હજુ કદાચ એનું 10 તારીખ પહેલા આયોજન આવી જશે, એટલે અમને જ્યારે પણ ખબર પડશે ને ત્યારે અમે તમને ઇન્ફોર્મ કરી દઈશું. રેડી? એમ શું પૂછવાના પરીક્ષાની અંદર, પેપર સ્ટાઇલ શું આવશે, કેટલા માર્ક્સ નું હશે, શું હશે એક્સ વાય ઝેડ, હજુ 10 તારીખ સુધીની વાર છે. ત્યાં સુધીમાં ગવર્મેન્ટ બીજો પરિપત્ર આપી અને અમને જાણ કરશે, તો એ જાણ અમે તમને કરશું. બરાબર, એટલે એના સિવાયનો કોઈ પ્રશ્ન થતો હોય તો કરજો, બાકી પ્રશ્ન નહીં, પણ મેં તમને બધું સમજાવી દીધું છે, બધું ક્લિયર જ છે. ખાલી એક વસ્તુ ધ્યાનમાં લેવાની, પરીક્ષા આપવી ફરજિયાત છે, એ પરીક્ષાના માર્ક્સ તમારા બોર્ડમાં જોવાના છે, એટલે વ્યવસ્થિત તૈયારી સાથે પરીક્ષા આપવાની. એટલે અત્યારે તમે 12મું ભરો છો, તેની જોડે જોડે તમને એમ લાગતું કે આટલા ચેપ્ટર 11માં ઇમ્પોર્ટન્ટ હતા, એને વાંચવા મળજો. બરાબર, આ તમારા માટે છે, અમારા માટે કઈ નથી, જેટલું કરશો એ તમારો ફાયદો છે. ઓકે, ચાલો જો આપણે ગઈકાલે વાત કરી હતી ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરી હતી, એમની અંદર આપણે શરૂઆતમાં એવું ભણી ગયા, ગુરુત્વીય બળ, સ્પ્રિંગ બળ, પછી વિદ્યુતીય બળ, ચુંબકીય બળ, આ બધા કયા પ્રકારના બળ હતા? બદલાય નહી. હવે અનંત, આપણે પછી વાત કરી સ્થિતિ ઉર્જા, બરાબર, તો એની વ્યાખ્યા શું આપી હતી, કોઈ મને કહેતો? બોલો, સ્થિતિ ઉર્જા કોને કહેવાય? અનંત અંતરે રહેલા વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે તે વિરુદ્ધ કાર્ય કરવું પડે. અનંત અંતરેથી એકમદમ વિદ્યુત ભાર હોય તો એને આપણે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવો છે, તો વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે એના ઉપર શું કરવું પડે? કંઈક કાર્ય કરવું પડે. જે કાર્ય કરવું પડે એ કાર્ય પદાર્થની કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. બરાબર, હવે આપણે એવું કીધું હતું ભાઈ કે ધારી લો કે પદાર્થ જે છે, તો પદાર્થ એના ઉપર શરૂઆતની અંદર અથવા પદાર્થ જ્યારે અનંત અંતરે છે ત્યાંથી આપણે એને ઉંચકીને આ બાજુ લઈ આવીએ છીએ, તો એના ઉપર તમે જે બળ લગાડો છો એ બળ કયું હોય? બાહ્ય બળ હોય, આ એફ એક્સટર્નલ. બરાબર, પછી જે વિદ્યુત ભારની નજીક તમે લઈ આવો છો એ શું કહેવાય? ઇન્ટરનલ કહેવાય. બરાબર, ઇલેક્ટ્રિક ફોર્સ થશે તમારું, ઇલેક્ટ્રિક ફોર્સ એટલે વિદ્યુતીય બળ. બંને બળોના મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ થાય તો આપણે એમ કહી શકીએ અસર શું કરે? નાબૂદ કરે. બરાબર, એટલે એના ઉપર લાગતું પરિણામી બળ કેટલું કીધું આપણે? શૂન્ય કીધું. પરિણામી બળ શૂન્ય એટલે વિદ્યુત ભાર શું કરે? અચળ વેગથી ગતિ શરૂ રાખશે, માટેનો પ્રવેગ કેટલો થશે? ઝીરો. હવે જે કઈ આપણે વિરુદ્ધ દિશામાં કાર્ય કરીએ છીએ એ કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. ઓકે, તો કેટલું કાર્ય કરવું પડશે એ આપણે જાણી લીધું, તો એક્સટર્નલ ફોર્સ દ્વારા આટલું કાર્ય કરવાનું છે ને ઇલેક્ટ્રિક ફોર્સ દ્વારા આટલું કાર્ય થશે.
અને બંને કાર્ય પદાર્થની કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયા? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. ઓકે, ચલો બંને કાર્ય સ્થિતિ ઉર્જા. પછી આપણે એમ કીધું સ્થિતિ ઉર્જા નો તફાવત લઈએ, તો તફાવત કેટલા બિંદુ વચ્ચે લીધો આપણે? બે બિંદુ વચ્ચે. બે બિંદુ વચ્ચે તફાવત નું સૂત્ર શું મળ્યું આપણને? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુઆર, બરાબર. અને એ કોના જેટલું હોય? તો કે જે બે બિંદુ વચ્ચે તમે વિચારો છો એ બે બિંદુ વચ્ચે થયેલું કાર્ય હશે એ કાર્ય જેટલું હશે. પછી ખાસ આપણે આ જોયું હતું કે જે કઈ તફાવત મળે છે અથવા કરવું પડતું કાર્ય છે માત્ર આધાર કોના ઉપર રાખે? બે બિંદુઓના સ્થાન ઉપર આધાર રાખે, એને જોડતા માર્ગ સાથે કોઈ સંબંધ છે નહીં. ઓકે, પછી આ વાત થઈ કે ભાઈ સ્થિતિ ઉર્જા એનું મહત્વ નથી, મહત્વ કોનું છે? સ્થિતિ ઉર્જાના ફેરફારનું મહત્વ છે, બરાબર. એવી એવી જ બેઠી વાત આવશે સ્થિતિમાનની. સ્થિતિમાનનું મહત્વ નથી, મહત્વ કોનું છે? સ્થિતિમાનના તફાવતનું મહત્વ છે, બરાબર. એ પણ આપણે આવશે ત્યારે ચર્ચા કરીશું. અને પછી મેં તમને અલગથી એક સમજાવ્યું હતું, જો કે એક બિંદુ પરથી બીજા બિંદુ પર લઈ જઈએ તો કરવું પડતું કાર્ય છે એ માત્ર કોના ઉપર આધાર રાખે? બે બિંદુઓના સ્થાન ઉપર. સ્થાન ઉપર આધાર, સ્થાન પર. એને જોડતા માર્ગ સાથે એને કોઈ સંબંધ છે નહીં. ક્લિયર? ચાલો હવે નેક્સ્ટ વાત કરીએ આપણે વિદ્યુત સ્થિતિમાન. આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લઈ આવશો તો વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે તમે શું કરશો? કાર્ય કરશો. બોલો, કાર્ય કરશો કે નહીં કરો? કેવો વીજ ભાર છે? એકમ ધન વિદ્યુત ભાર છે, બરાબર. આ એકમ ધન વિદ્યુત ભાર ને તમારે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લઈ જવો છે. પણ કેવી રીતે લઈ જવો? આ એકમ ધન વિદ્યુત ભાર એના ઉપર લાગતું પરિણામી બળ છે ને એ શૂન્ય થાય, બરાબર. એકમ ધન વિદ્યુત ભાર છે એના ઉપર લાગતું પરિણામી બળ કેટલું થાય? શૂન્ય થાય. એ રીતના તમારે શું કરવાનું છે? એને અનંત અંતરેથી ખસેડી અને ક્યાં સુધી લઈ જવાનું? આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લઈ આવવાનું. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તમારે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. તો જે કાર્ય કરશો ને એ કાર્ય તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. પરિવાર જો આ એકમ ધન વીજ ભાર છે એને આપણે શું કરીએ છીએ? તો કે અનંત અંતરેથી, માની લો કે આ બિંદુ ઓ છે, એના ઉપર આપણે વીજ ભાર મૂકો ક્યુ. તો ક્યુ વીજ ભાર હોય એની આસપાસ શું હોય? વિદ્યુત ક્ષેત્ર હોય, બરાબર. તો વિદ્યુત ક્ષેત્રની અસર ની અંદર લઈ જાઓ તો ગઈકાલે પણ વાત થઈ આપણી કે ભાઈ કોઈ વીજભાર ને તમે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લઈ જશો તો એના ઉપર શું લાગે? બળ લાગશે. તો બળ લાગે એટલે એની વિરુદ્ધમાં તમારે કાર્ય કરવું પડે. તો તમે આપણે વ્યાખ્યા જે આપીએ ને એમાં વ્યાખ્યા જેવી આપીએ કે ભાઈ આપેલા વિદ્યુત ક્ષેત્રમાં આપેલા વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવલ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ કેટલું રાખવાનું? શૂન્ય. પરિણામી બળ શૂન્ય, ઝીરો રાખી અનંત અંતરેથી
અનંત અંતરે થી ક્યાં સુધી લઈ જવાનો છે? કરવું પડતું કાર્ય ને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન બરાબર. તમારે એવું વિચારવાનું છે કે જે વિદ્યુત ભાર છે ને એ વિદ્યુત ભાર એના ઉપર લાગતું પરિણામી ભાર કેટલું લઈ લો? શૂન્ય લઈ લો. અને શૂન્ય ગણી અને તમારે વીજ ભારને ક્યાં લઈ જવો છે? આપેલા વિદ્યુત ક્ષેત્રમાં. તો એના માટે તમારે જે કઈ કાર્ય કરવું પડશે એ કાર્ય કોના તરીકે ઓળખાશે? વિદ્યુત સ્થિતિમાન તરીકે. બરાબર. ચાલો વિદ્યુત સ્થિતિમાન જે છે ને વિદ્યુત સ્થિતિમાન આપણે દર્શાવવાનો વી વડે. બરાબર. એટલે સમને યાદ રાખજો વિદ્યુત સ્થિતિમાન કેના વડે દર્શાવીએ? વી વડે. હવે આપણી પાસે જે વીજભાર છે એ વીજભાર ને આપણે ક્યાંથી ક્યાં લઈ આવો? ધારો કે આપણે છે ને એક કામ કરીએ, અહીંયા બિંદુ ને નામ આપી દે, માન લો કે આ પી અને અહીંયા ઓ છે. બરાબર. તો પી ઉપર વીજભાર છે અને ક્યાં લઈ આવો છે આપણે? ઓ ઉપર લઈ આવો છે. તો પી પાસે એની સ્થિતિ ઉર્જા હોય ને એને આપણે દર્શાવીએ યુ પી વડે, અને ઓ પાસે જે સ્થિતિ ઉર્જા હશે એને કેના વડે દર્શાવીએ આપણે? યુ ઓ વડે. તો સ્થિતિમાન જે છે ને એને મારે વ્યાખ્યાયિત કરવું હોય ને તો વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકું? તો કે આ બે નો ડિફરન્સ એના છેદમાં વિદ્યુત ભાર, એટલે જો આવું થાય યુ પી માઇનસ યુ ઓ છેદમાં ક્યુ, આટલાને શું કહેવાય? તો કે વિદ્યુત સ્થિતિમાન કહેવાય. ગઈકાલ આપણે સ્થિતિ ઉર્જા સૂત્ર શું ભણ્યા? U બરાબર W લખાય. ગઈકાલે પણ આપણે એ જ કીધું હતું ને ગઈકાલે કે જે કાર્ય કરશો એ કાર્ય કઈ ઉર્જા સ્વરૂપે છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. પછી W માટે એક સૂત્ર આવું છે Q ઇન્ટુ V. V બરાબર W બાય Q. તો એમાંથી મેં W ને કેટલા બનાવ્યા તો સૂત્ર શું મળ્યું મને? U બરાબર Q ઇન્ટુ V. રેડી? U બરાબર Q ઇન્ટુ V. આ Q ને મોકલી દઉં છેદમાં તો U બાય Q બરાબર V લખાય. તો આને આપણે આ રીતે લખીએ, જો વીપી માઇનસ વીઓ અપોન, એક મિનિટ શરૂ કરો.
हाँ तो बात हम करते थे वीपी माइनस वीओ अपॉन क्यू बराबर इज इक्वल टू हूँ शू लखी सकू सॉरी वीपी माइनस वीओ अपॉन क्यू नहीं लखी है इज इक्वल टू लेव पड़े ना इज इक्वल टू आम लखाशे यूपी माइनस वीओ अपॉन क्यू आ सूत्र लखाई ना मारी भूल थाई छे ग्रेडिंग ભૂલ થઈ ને યુ બરાબર સૂત્ર શું છે ક્યુ ઇન્ટુ વી ઓકે રેડી છે યુ બરાબર ક્યુ ઇન્ટુ વી એટલે ક્યુ ને ઉપર લઈ લો તો ક્યુ ઇન્ટુ વી બરાબર યુ થઈ ગયું ને તો યાદ રહેશે આ સૂત્ર મતલબ તમારે આવું લાંબુ લખતું નથી યાદ રાખવાનું તમારે ખાલી શું યાદ રાખવાનું છે વી બરાબર ક્યુ બાય ક્યુ બરાબર આ યાદ રાખો ખાલી v બરાબર શું યાદ રાખો u / q હવે જો મેં તમને ગઈકાલે એવું કહી દીધું કે સ્થિતિ ઊર્જાનું મહત્વ નથી મહત્વ કોનું છે તેના તફાવત સ્થિતિ ઊર્જાના ફેરફાર સ્થિતિ ઊર્જાના તફાવત તફાવતના ફેરફારનું મહત્વ છે બરાબર તો એ જ વસ્તુ અહીંયા છે સ્થિતિમાનનું મહત્વ નથી મહત્વ કોનું છે સ્થિતિમાનના ફેરફાર યાદ રાખજો સ્થિતિમાન નું મહત્વ નથી મહત્વ કોનું છે સ્થિતિમાનના ફેરફારનું મહત્વ છે રેડી ઓકે તો માની લો કે હું તમને એમ કહું કે અનંત અંતરે સ્થિતિમાન છે ધારી લો કે આપણે શૂન્ય લઈએ તો આપણું આ જે ઉપરનું સૂત્ર હતું એમાં શું લખાય અનંત અંતરે શૂન્ય લઈ લો તો કયા બિંદુ પાસે મૂલ્ય લેવું છે મારે મૂલ્ય તો વીપી બરાબર ઝીરો લખી દઉં વીપી બરાબર કેટલા લખી શકાય ઝીરો લખી શકાય તો મૂલ્ય જોઈએ છે મને તો મૂલ્ય એટલે આમ લખાશે વી ઓ બરાબર UP minus UO upon Q બરાબર ને તો જો માની લો કે અનંત અંતરે આપણે સ્થિતિમાન છે અને ઝીરો ગણીએ તો આપણે કોઈ એક બિંદુ પાસેનું સ્થિતિમાન આપણે જાણવા મળે એટલે એના ઉપરથી આપણે એક બિંદુ પાસેનું સ્થિતિમાન ખબર પડી કે ભાઈ VO બરાબર સૂત્ર શું આવ્યું UP minus UO upon Q બરાબર તો તમારે શું કરવાનું થાય કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવું છે પણ કેવી રીતે લાવશો ખાસ યાદ રાખજો પ્રવેગ રહિત રીતે કેવી રીતે પ્રવેગ રહિત રીતે જો પ્રવેગ રહિત રીતે લાવશો ને તો એના માટે તમારે જે કાર્ય કરવું પડશે ને એ કાર્ય કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ સોરી એ કાર્ય એને શું કહેશું આપણે તે બિંદુ પાસેની સ્થિતિમાં તો જો વ્યાખ્યામાં આપણે શબ્દો વાપરો ઉપર તમે જોશો ને અહીં શું લખ્યું છે આપણે બળ કેટલું રાખવાનું શૂન્ય શૂન્ય બરાબર બળ શૂન્ય રાખી શું કરવા છે અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લઈ આવો છો સ્વભાઈ મને કહો તો બળ શૂન્ય હોય તેનો એનો વેગમાં ફેરફાર થાય વેગમાં ફેરફાર ન થાય તો પ્રવેગમાં કોઈ ફેરફાર આવે બરાબર તો પ્રવેગ ગતિ થાય ને એકમ ધન વિદ્યુત ભાર ને અનંત અંતરે થી કેવી રીતે લાવવાનો આપેલા બિંદુએ પ્રવેગ રહિત રીતે લાવવા માટે કરવું પડતું કાર્ય ને તે બિંદુ પાસેનું શું કહેવાય સ્થિતિમાન
ખાસ અગત્યની વાત છે આ શબ્દ પ્રવેગ્રહી તમારે લાવવાનો છે અને પણ કઈ રીતે લાવવાનો છે પ્રવેગ્રહિત રીતે એના ઉપર લઈ આવવાનો છે ઓકે હવે જો પ્રવેગ્રહિત રીતે લાવવો છે તો આપણે એના માટે શું કરવું પડશે તો કે કઈ નાનકડી બાબતને ધ્યાનમાં લેવી પડશે જેમ ગઈકાલે શીખા આપણે એ જ વસ્તુ કે કોઈ પણ બિંદુ પાસે તમે છે ને કાર્ય ગણશો તો કાર્ય છે એ કોના ઉપર આધાર રાખે યાદ કરો તો ગઈકાલની વાત આપણે એમ કીધું એક બિંદુ થી વિજભાર ને બીજા બિંદુ લઈ જવો છે બરાબર તો કાર્ય છે બીજા બિંદુ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય માત્ર બે બિંદુઓના સ્થાન પર જ આધાર રાખે છે તેને જોડતા માર્ગ સાથે સંબંધ નથી દ્રશ્ય જેવું કામ આપણે સ્થિતિ ઉર્જામાં કર્યું છે એવું જ કામ કોના માટે કરીએ છીએ સ્થિતિમાન માટે હવે જો તમારી પાસે સ્થિતિમાન નું સૂત્ર શું હતું V બરાબર W / Q કહેવાય તો એકમ ધન વિદ્યુતભાર છે ને એને તમે લાવવા માટે ધારો કે તમે કાર્ય સૂક્ષ્મ કાર્ય કરો છો ડેલ્ટા W બરાબર તો તમારે વીજભાર છે વીજભારને પણ કેવો ધ્યાનમાં લેવો પડે સૂક્ષ્મ લેવો પડે ડેલ્ટા Q હવે આ બે ના ઉપરથી હું ગુણોત્તર લઉં ડેલ્ટા W / ડેલ્ટા Q બરાબર ડેલ્ટા W / ડેલ્ટા Q આ ગુણોત્તર લઈએ આપણે તો આ ગુણોત્તર આપણને શું આપશે સ્થિતિમાન આપશે હા કે ના હા હા બરાબર આ ગુણોત્તર આપણને શું આપશે સ્થિતિમાન આપશે ઓકે ચલો તો આના પરથી સૂત્ર તો આપણને ખબર પડી ગઈ સૂત્ર શું લખી શકાય V બરાબર U / Q V બરાબર W / Q યાદ રહેશે V બરાબર W / Q ક્લિયર ચાલો એકમ જોઈએ છે મને એકમ V બરાબર W / Q આના પરથી એકમ શું થશે ન્યૂટન મીટર પર કુલમ W કાર્ય કાર્યનું એકમ શું વોટ પર કુલમ હે કાર્ય